મિત્રો નમસ્કાર. આજે 22 તારીખ અને વાવાઝોડું ગયું પછી આજે પહેલી વાર મારી વાડીએ જાઉં છું, ફામે જાઉં છું, અને જેનું રૌદ્ર સ્વરૂપ કુદરતનું ત્યાં હાલીને નીકળી ગયું છે અને જે તારાજી સર્જીને ગયું છે એ આજે હું નજરે જોઈશ. દુઃખ થશે, પરંતુ કુદરતનું આ એક પ્રકોપ હતો કે પ્રકૃતિને પણ એના રૌદ્ર સ્વરૂપ ની કેવી નિશાનીઓ અહીંયા પડી છે કે નિહાળશું. મારી સાથે જૈતી અને જિષ્ણુ બંને છે, એટલા માટે જિષ્ણુને ખાસ તો લીધો છે, જૈતીને લીધી છે કે 1981માં એક વાવાઝોડું આવ્યું ત્યારે અમારે એક બગીચો હતો. બધી વાડીએ ઝાડવા વૃક્ષો નહોતા, કેસર આંબા નહોતા, પણ એક જે નજીકની વાડલાવાળી વાડી છે એમાં બગીચો હતો અને એ બધો જ એમાં ડાળા ભાંગ્યા ત્યાં કલમું ઉથલી નાખી દીધી હતી મૂળિયામાંથી ખેંચી. હું 10-11 વર્ષનો હતો 81માં અને મારા ફાધર મને સાથે લઈ ગયા હતા. મને યાદ છે એ બધું અને એ બધું જોયું હતું, આંબાઓ કપાઈ ગયેલા, ઉડેલું બધું, અને હજુય મને સ્મૃતિમાં પડ્યું છે. અને આપણા જે બાળકો હોય ને એને હજુ આ બતાવીએ ને તો એમને પણ એક સ્મરણ રહે કે આવું એક તોફાન આવ્યું હતું. હું નાનો હતો અને મારા ફાધર સાથે હું ગયો હતો અને આ જોયું હતું, એટલે એક જાતનું એક શિક્ષણ પણ છે. એટલે મેં આ બંને બાળકોને સાથે લીધા છે મારી સાથે અને એને પણ થોડા ક્રેશ થઈ ગયા. હમણાં લોકડાઉનમાં ઘરમાં ને ઘરમાં હોઈએ છીએ એટલે, અને જોઈએ આજે કેવું છે. હું આખો ત્યાંના પણ દ્રશ્યો લઈશ, વિડીયો બનાવીશ અને આમાં અપલોડ કરાવી દઈશ. શું થઈ ગયું બેટા? પડી ગયું બધું. તો જઈતી આપણે સીધ જઈશ, ખબર તને અહીંયા શું જોવાનું છે? જોવાનું છે ક્યાં? ઝાડવા. તોફાન આવ્યું ને તો આપણા બાલતરુઓને નુકસાન થયું છે, બહુ જ પડી ગયા છે. ખબર કાઢવા જઈએ છીએ આપણે. ઓ તમને સાથે હું કામે લીધા છે ખબર છે? તમે બાળકો જ છો ને, એટલે હું બહુ દુઃખી થાઉં ને તો તમે મને છે ને મારી સાથે હો ને તો મને મજા આવે. જોવા જાય આ પવન વાવાઝોડું તારાજી સર્જીને ગયો, જુઓ ફફડાવી નાખ્યા છે આંબા. આમાં કઈ બચી ડાયખું એની અંદર કઈ રહ્યું નથી. ચોરી કેરી કેવા આંબા હતા ખબર તમને? આમાં કેરી તો વીણી નાખી છે, ગંદકી ન થાય એટલે. કેરી જુઓ તો જઈ કેવી છે, હાથમાં લઈને બતાવજે કેવી રહી છે કેરી. આ તો બધું વીણી નાખ્યું છે, આવી બધી કેરી પડીને કાળી થઈ ગઈ છે. વિચાર કરો તમે, આને ડાગ ન પડવા દેતો ડાગ. પવન દેવ પણ ગજબ કરી ગયો છે, ન્યારી છે. આ લીલા અલ્પાજ
નાખે બાવલી કે રે ઉલારી નાખે કે ગંદકી થાય એમ નથી નાખી ને હાલે તો આને છે ને આમ કરે તો આમ જાય આમ કરે તો આમ જાય હાલ જરા હાલે આપણે હાલતા હાલતા જાય આવું છે મિત્રો ડાઘ ન પડવા દેતો ડાઘ ન પડવા દેતો જો આમાં દવા ને બધું છાંટે કીડો થાય મકોડો થાય આને સેજ આટલી તકલીફ નતો આવવા દેતો ચાલો આપણને આખે આખું વચ્ચે થી ફાડી નાખ્યું છે આમ ફાડી નાખ્યું આ ઝાડવું ડાળ છે આમ ફાડી નાખ્યું કેવડી લાંબી ડાળો છે કાપીને ભૂક્કા ભૂલી ગયા છે પડી ગઈ ફલ ખુલ્લું પીક્યું આંબા કેવા હતા ઉપર ઠૂઠા રહ્યા દેખાઈ ગયા
અલ્ફાઝ ફરીથી મહેનત કરવાની આવી છો આપણને. શું કરશું ને પાછો ઊભો આપણે બગીચો? હે વાવાઝોડા ઘણા આવ્યા પણ આવા નથી આવ્યા આખે આખા દાણા. આપણને એમ લાગે કે આપણે ક્યાં આવ્યા છે, આપણે બગીચા જેવું નથી લાગતું. હે આ મિત્રો 2000 ને ઓલા સોરી 1986 ની સાલમાં આના ખાડા, આ બધી જ કલમુના ખાડા મેં ગારેલા હતા. મેં અને મારી સાથે વેલજી કરીને એક અમારો માણસ હતો નાનો એવો, અને હું લગભગ ત્યારે 15 વર્ષનો હતો. આ ખાડા ગારેલા છે એટલું જ નહીં, આ કલમ, આ કલમના ગોટલાઓ પણ મેં વીણેલા છે. અવાજ કરો, આ ગોટલાઓ પણ મેં વીણ્યા હતા દેશી આંબાના. અને દેશી આંબા વાવીને એને મોટા પઠા કર્યા, એ પઠા થયા પછી એને કોથળીમાં પાછી પિંડ કાઢીને કોથળીમાં નાખ્યા, અહીંયાથી રસુલપરાના એક બગીચામાં વાયરા. આ 2 વર્ષની સખત મહેનત પ્રોસેસ કરી પછી ખાડા કરીને આ કલમું, એક વખત આવડો નાનો એવો છોડવો હતો જો આવડો, આ કલમ વાવેલી છે ઉપાડીને બાળકોની જેમ બેસાડી છે. અને આજે ખરેખર આ જોઈએ છીએ ત્યારે આ તો આપણી પાસે જે આમ અંદરનું આત્મબળ હોય અને પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ હોય, ઈશ્વરની આ માયાની આપણને ખબર હોય, એટલે આ સહન થઈ જાય. પણ દુઃખ તો થાય જ, લાગણી તો થાય જ, કારણ કે આ જાળવાવું ને આ કાંઈ જેમ તેમ જાળવું છે. આ નાનું મોટું એવડું જાળવું છે. કેવા જાળવા છે અને આની કેરીઓ પણ કેવી હોય, એવી કેરીઓ છે. આની સોલા કેરી ખાતી મિત્રો, આમાં પોષણ જ એવું હતું. હા, આ મૂળમાંથી નીકળી ગયો બાજુ. આ કલમું મારી રીતે આ કેટલી મહેનત કરીને અમે વાવેલી હતી. જો અંદર આજે જુઓ તમે આના ખાડા એકવાર.
ત્રીસ ચાલીસ વર્ષ પહેલાંનું વહેલું આ ખાડો કલમ. મેં અસલમ ને ના જ પાડી હતી કે તું કઈ કરતો નહીં, કહું એક પડેલી કેરી છે ને કઈ હાજી ન થાય. આખે આખા મૂળ માંથી કાઢી નાખ્યા ખાંબા. આને હવે વધારે ઓલું કરીને જગ્યા કરવી પડે ને. આને અલ્ફાસ ક્યાં નાખવા જાવ? હે જયેશ, હા જોઈ લે આપણી કેરીની હાલત. હે કેવું ફળ! તો તમે ભાઈ બગીચો પાંચ લાખ એકાવન માં રાખ્યો હતો, પછી એમાંથી કેટલી કેરી વેચી હતી? કેસર જેને આપણે સોનું કહેતા એ કથિર થઈ ગયું છે. આમાં કેરિયું રખડે તમારે ત્યાં જોવું, ત્યાં જોઈ ગયો. હે આપણી વાડી હતી હારે છે મિત્રો. આ એક તો વીણવાની મેં ના પાડી હતી, અમને ભરવાની ના પાડી હતી. તો આ ભરોમાં આ કેરી વેચ્યું એ આજથી પછી વાળી આવીને કંઈક વિચાર કરજો. પણ આ અસલમ નહીં કે નહીં, આ ડાબો નાખી પકાવીએ એ પાકે ઉપરથી પડાવી લો. અમે ગયા ને કેનિંગમાં વારો એમ નથી, કાંઈ ન આવે. અને બીજું હું ભગવાને ભગવાન પાછી હવે આગલા વર્ષ ઉપર ધ્યાન રાખીને. નુકસાની તો છે, એ તો છે જ. નુકસાની છે, એ તો છે જ. હેઠી પડી હોય ને કાળી થઈ, એમાં પાણી વારી એડી હોય ને. નુકસાન નથી, કોર્પોરેટ જગત નો કોઈ માણસ આ નુકસાની સહન ન કરી. હાલો આ બધો બગાડ કેરીનો, આ બધા નાખવા જવાની છે મિત્રો.
અડધી હરાઈ ગઈ, શું વાત છે. તું તો વેડવા આવતો કા, તારું નામ શું બેટા? ઉસમામ. ક્યાં અસલમ ક્યાં ગયો? એમ ઉજળ થઈ ગયું, ઉજળ થઈ ગયું. આ બધું ઘટા ટોપ હતું, ઘટા ટોપ. અસલમ, તને કીધું તું ના કેરી તું ભરતો નહીં મારો ભાઈ. મોહન, તને એમ હતું કે સાહેબ ને કઈક હું ફાયદો કરાવી દઉં એટલે એમ કરે. મને ખબર હોય આ કેરી છે ને થોડી પાકે, કોઈ દી કેવડી મહેનત કરી વીણવામાં, દાબો નાખવામાં, અને હજી આ પાક તે રાખી છે એનું થોડું નક્કી છે. તો કેવડી કેરી થઈ હતી, ફોલા કેરી, ફોલા કેરી જોવા. આટાણ પાછી રિક્ષા આવશે બેન? તો આને ઓલા ઓલા બુટિયામાં જવા દો. હે, આ બધી આપણે જ છે ને. ઓહો, મિત્રો જોયું ને કેવી હાલત છે. જગતનો તાજ ખેડૂત જે મહેનત કરીને અને આ કેરી પકાવી હતી, મોર આવ્યો ત્યારથી એની માવજત કરતો, ખાતર પોતર કરતો, દવા છાંટતો, અને પોતાનું ભવિષ્ય, પોતાનું વર્ષ કેવી રીતનું આમાંથી કમાણી કરીને અને પૈસા કામશે એનો હું પ્લાન કરશે આખા વર્ષનો. દીકરીના કોઈને લગ્ન હશે, કોઈને મકાન બનાવવાનું હશે, કોઈને છોકરાઓની ફી ભરવાની હશે, આવા કેટલાય એમના મનોકામનાઓ હશે ખેડૂતની. અને કુદરતે એક એવી ઝપાટ મારી, એક એવી આમ આમ વાવેડ આવી પવનની, અને બધું વેર વિખેરને ખેદાન મેદાન કરીને વહી ગયું. એક વર્ષની કમાણી તો ગઈ, આ કમાણીને ખેડૂત નથી રોતો કે પાછા કામી લેવું. પણ આજે વૃક્ષોની હાલત થઈ છે, આ 20-25 વર્ષે પણ આ હાલત પાછી હમી થવાની નથી, મને ખબર છે. માનો કે આજે હું આ વૃક્ષ, આપણે એમ કહીએ ને 5 વર્ષમાં એક મોટો સરસ મજાનો રોપો થાય અને એમાં કેરીઓ આવતી થાય. અત્યારે જે આ બગીચો હતો ને એવો પાછો બગીચો કરવામાં બીજા 20-25 વર્ષ જોઈએ. માનો કે હું આજે 50 વર્ષનો છું તો હું 75 વર્ષનો થાવ અને ત્યાં સુધી આને ફરીથી પાછી મહેનતને માવજત કરું ને ત્યારે આ બગીચો થાય. એટલે કે માનો કે મારો ભવ તો પૂરો જ થઈ ગયો. હું 75-80 વર્ષનો હોઉં ત્યારે હું નવો પણ જીષણું હોય. એટલે આમ એમ કહેવાય કે આંબો છે ને આપણા માટે નથી વાવતા, આપણી ત્રીજી પેઢી માટે વાવતા હોય છે. આંબામાં ફળે કોઈ 80 વર્ષનો ભાભો કોઈ કેરી વાવતો તો એને કોઈ પૂછ્યું કે બાપા હવે તમે તો મરી જવાના છો, તમે કાં આંબો વાવો? તો બાપા કહે કે મારા બાપાએ વાવેલો હતો ને એની કેરી મેં ખાધી છે. એટલે મિત્રો હવે અમે મહેનત કરશું. અમારા વલ્લભ બાપાએ વાવી હતી મારા બાપુજીએ આ કલમુની મહેનત, એણે સાચી મહેનત એમણે કરી છે, હું સાથે હતો. અને હવે પાછો હું મહેનત કરી 25 વર્ષ સુધી, મારી સાથે મારો જીષ્ણુ હશે અને એ જીષ્ણુ પાછો એમનો જે બગીચાનો જે લાભ હશે એ લેશે. અને કદાચ કુદરત છે, આ તો અટાટની આવતી જ હોય છે. આ તો એવી વસ્તુ છે, ખેડૂત તો જગતનો તાજ છે, આકાશી રોજી છે. એટલે એણે શ્રદ્ધા મૂકીને જ આ બધું વાવ્યું હોય ત્યારે જ એને ખબર હોય કે આ એક દાણાનો 400 દાણાય થશે, અને કદાચ આ વાવેલો દાણો છે ને એ હળી પણ જશે અને એમાંથી પાછું કાંઈ હાથમાં નહીં આવે. કારણ કે ખેડૂત તો ઝઝૂમતો હોય છે. એટલે મિત્રો અત્યારે મેં આ ખેડૂતની હાલત જોઈ છે અહીંયા. આપણે મારે તો ઠીક છે કે મારા માટે આ એક
આવકનું સાધન નહોતું, મારો શોખ હતો, પ્રકૃતિ ઉપરનો મારો પ્રેમ હતો અને એક મારી જીવન થેરેપી હતી આ. પણ કેટલાક ખેડૂતો, મોટાભાગના ખેડૂતો એવા હોય, 5-10 વીઘા 20 વીઘાનો બગીચો હોય, એની ઉપર એનું ગુજરાન ચાલતું હોય મિત્રો, એની ઉપર એનું આખું અર્થતંત્ર ચાલતું હોય છે, આ જ એક આવકનો સ્ત્રોત હોય છે. એટલે એવા ખેડૂતને 12 મહિના ગયા, 12 મહિનાની મહેનત પાણીમાં ગઈ અને પાછી હવે મહેનત કરશે ત્યારે બીજા 12 મહિને પાછા આ 12 મહિનાનો ફાલ છે, બીજા 12 મહિને આવે, પણ હવે 12 મહિના નહીં પણ 12 વર્ષ એક તપ, 12 વર્ષે કદાચ આ બગીચા થોડાક સુધરશે, કારણ કે બધો હોથ બોલી ગયો છે. અહીંયા કરતાં પણ જે ઉના તાલુકો છે, ઉના તાલુકાના જે ખેડૂત મિત્રો છે એમની હાલત મિત્રો બહુ ખરાબ છે. ત્યાં અમારા કરતાં પણ વાવાઝોડું બહુ મોટું આવ્યું છે. ત્યાં તો એક કલમું આમ રહી જ નથી. અમારે હજુ બગીચો અમે પાછો ડેવલપ કરશું, હાવ એકદમ જતો નથી રહ્યો. ને એ લોકોને તો બધું ફરીથી સાફ કરીને ફરીથી નવેસરથી બધું કરવું પડશે. આવું બધું જોઉં ને ત્યારે વિચાર આવે ને ખેડૂતને કહેવાનું મન થાય કે આ બધું પરિવર્તન છે, જગતનો નિયમ છે. સુકાયેલું પાંદડું, ખરેલું પાંદડું એ ખરે છે ને ત્યારે જ નવી કૂપણ આવે છે. ડિસ્ટ્રોય, સર્જન અને પોષણ, બ્રહ્મા વિષ્ણુ ને મહેશ. બ્રહ્મા વાવે છે, સર્જન કરે છે, વિષ્ણુ એનું પોષણ કરે છે અને મહેશ એનું ડિસ્ટ્રોય કરે, નાશ કરે છે. આપણે સમજવાનું કે અત્યારે કદાચ એને હવાની જરૂર હતી, થોડાક પ્રકાશની જરૂર હતી, કન્જેસ્ટેડ થઈ ગયો હતો એટલે આપણું મન ન થાય દાડો કાપવાનું, વૃક્ષ કાપવાનું. પણ પવનદેવે આવીને આપણને મદદ કરી છે. આવું પોઝિટિવ જોઈએ, થયું એ તો બહુ ખરાબ જ થયું છે પણ છતાંય જગતનો એક નિયમ છે અને ખેડૂત છે, આ ખેડૂત સહન કરી લે. ખેડૂત કેવો હોય, એની વાડીએ કોઈ આવે ને એટલે ભીખો ન જાય, બપોરે ખાવા વેડાનો સમય હોય તો ખાવા બેસાડી દે, ખરું વાલતું હોય તો માંડવી આપી દે, ઘઉંનું ખરું હોય તો ઘઉં આપી દે, ગામનો કુંભાર, ગામનો લુહાર, ગામનો દરજી, ગામનો બ્રાહ્મણ, આ બધા ખેડૂત ઉપર નમતા, આખું જગત ખેડૂત ઉપર નભે છે. એ મિત્રો ખેડૂત જ્યારે જો ભાંગી જાય ને, હિંમત એની ભાંગી જાય, એ તૂટી જશે ને તો કોઈ જીવતું નથી રહેવાનું. કારણ કે ખેડૂત થકી જ કોર્પોરેટર જગત છે. ખેડૂત ગયો એટલે પ્રકૃતિ ગઈ, સમજજો. એટલે અત્યારે આ સ્થિતિ ખેડૂત માટે આવેલું એક બહુ મોટું દુઃખ છે. પણ ખેડૂતે હિંમત રાખવી જોઈએ અને ફરીથી સર્જન કરવું જોઈએ. એક પહાડ સામે માણસ એક વખત નહીં ઊભો રહ્યું હોય અને એમાંથી આમ ભોયરું ગાયરું હોય છે ને એમાંથી ટ્રેન પસાર કરી હશે, કેવડી હિંમત હશે. એટલે માણસ છે, માણસની જાત છે. ખંડન એકદમ ખાંડવપ્રસ્થ હોય તે નહીં પણ ઇન્દ્રપ્રસ્થ માણસ કરી દે છે. એટલે ખેડૂત તો આમાં પાછો લાગી જાહે. તકલીફ એ છે કે 8-10 વીઘાનો બગીચાવાળો બિચારો, 2-4 લાખની એની આવક થતી હોય, એને બદલે આ બધું સફાઈ કરવામાં બીજા 2 લાખ રૂપિયા તો એમાં ખર્ચો થઈ જશે. અત્યારે 800 રૂપિયા એક વ્યક્તિની મજૂરી, 800 રૂપિયા છે અહીંયા, 800 રૂપિયા. આ ખેડૂત તે અત્યારે બધું સફાઈ કરવા માટે મજૂરી પણ આપવી પડશે, મહેનત પણ કરવી પડશે. પણ જ્યારે મહેનતમાં લાગી જાય ને ખેડૂત, ત્યારે ખેતરમાં પાછો ડૂબી જશે. આઘાત તો લાગ્યો છે બિચારાને, બહુ આઘાત લાગ્યો છે, પણ ફરીથી એમાંથી પાછો ખેડૂત છે એટલે ઊભો થઈ શકશે. દુઃખનું ઔષધ દહાડા, ઓન હોલ્ડ, થોડુંક ટકી જાઓ. અને આમ જોઈએ ને તો આવી ઘટનાઓ બનતી હોય ને એ જ આપણે આંખ ખોલતી હોય છે, એ આપણને સંવેદનશીલ બનાવતી હોય છે. કવિ કિટ્સ નામનો એક માણસ કવિ થઈ ગયો કે જેની આંખ વહી ગઈ, અંધ થઈ ગયો, ત્યારે એની પ્રેયસી જેની સાથે પરણ્યો હતો એની પત્ની પણ એને છોડીને વહી ગઈ અને ત્યારે આંખ વહી ગયા પછી અંદરના ભીતરના અંધકારમાં એને પ્રકાશ દેખાડો. અને જે કવિએ કવિતાઓ લખી છે એ અદ્ભુત જીવનની ફિલોસોફી છે. એનું એક વાક્ય છે કે જીવનનું મધુર સંગીત, જીવનનું મધુર સંગીત ખરેખર તો જીવનના કરુણ પ્રસંગોમાંથી જ ઉદ્ભવતું હોય છે. એટલે આવો જે પ્રસંગ હોય ને, માણસ, મેં એવા માણસો જોયા અહીંયા કે ધ્રુસકે ધ્રુસકે રડે છે. આપણને એમ લાગે કે આ અનોપસી એટલે
ઊભો કરી દઈએ મરેલા માણસને, આવા માણસો પણ કયા, ખેડૂતનું દિલ છે, દુઃખ થાય એને. પણ સારું, ખેડૂત પાછો કેવો કે ગમે એવું થયું હોય સહન કરી લે, જોજો તમે આટલું થયું છે ને એમાંથી પાર થઈ જશે. ખેડૂત હિંમત ના હારે, ખેડૂત મહેનત કરે, મહેનત એનો જ રોટલો છે. એટલે ખેડૂત ઉપર આવેલું આ એક મોટું દુઃખ ભગવાન એને સહન કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના કરું છું, ખરા અંતઃકરણથી, ખરા દિલથી. કારણ કે મારે તો નોકરી છે, છતાં અહીંયા આવી આવ્યો ને હું ત્યારે એકદમ, કારણ કે આ આંબાઓ છે ને, આ આંબાઓને લગભગ હું પાંચમું છઠ્ઠું ભણતો ત્યારે મારા બાપુજી કે આપણે બગીચો કરવો છે. એટલે કે બગીચો એટલે શું, ત્યારે બગીચા નહોતા બહુ, એટલે કે આંબા વાવવા છે, કેસર આંબા. મારા બાપુજીને શોખ બહુ વૃક્ષોનો, આ બધા આંબાઓ મારા બાપુજીએ એ જ એના જમાનામાં વાવેલા છે. એટલે અમે ગોઠલા વીણ્યા, બાપાએ કીધું કે જો આ મીઠીયો આંબો ને એટલે ખૂણાનો આંબો છે ને, અમારા 11 આંબા હતા, એમાંથી 2 મીઠા આંબા હતા બહુ, એના ગોટલા વીણજો. અને એ અમે ગોટલા દાબો નાખીએ તો એના ગોટલાઓનો ઢગલો કરીએ, એની હાંખું હરવંગાળે ખાધી હોય, ખરી હોય, પડી હોય, એ બધા ગોટલાઓ 2 આંબાના વીણી વીણી 6-7 કોથળાઓ ભર્યા હતા. એ કોથળાઓ એક ક્યારીઓ કરીને ખેતરમાં વાવ્યા, શેઢાડી હુવીડા એને ખોદી ન જાય એટલે એને બોર્ડર કરી. એક વર્ષથી પછી એ મોટા થયા ત્યારે બાપુજી એને કાઢીને ડબ્બામાં કોથળીમાં ભર્યા. અમે સાથે સાથે ધૂળ નાખતા જતા હતા કોથળીઓમાં. એને મજબૂત પઠા કરીને એક રસુલપરાના બગીચામાં, અમારા બેનના બગીચામાં, એને ભેટ કલમ તરીકે વાયરી, પથ્થર મૂકી, પથ્થર ઉપર પથ્થર મૂકી ને એની ડાળીઓ સાથે એને ભેટ કરીને એને વારવાની, બાંધવાનું. આ એક પ્રોસેસ છે. અને ત્યાર પછી એને પાણી પાવાનું હોય. દર રવિવારે હું અકોલવાડીથી ચાલીને અહીંયા આવતો રસુલપરા, એક હાથમાં ડબ્બો હોય અને એ ડબે ડબે કલમુને અમે પાતા. 6 મહિના 9 મહિના સુધી કલમું પાય પછી બીજા વર્ષના શ્રાવણ મહિને એને છોડાવવાની હોય. એ છૂટી પછી એમાંથી એને ત્યાંથી પાછી આપણા ખેતરમાં લઈ આવવાની. એના ખાડા, આ બધી કલમું 450 કલમું છે, એના બધાના ખાડા મેં અને મારી સાથે એક મારો સાથીદાર હતો વેલજી, અમે, હું 15 વર્ષનો હતો ત્યારે, એના ખાડા અમે ગાયરા. બાપુજીએ, મેં, એ વેલજીએ અમે એ ખંભે ચડાવીને કલમું એ સ્થળ ઉપર પહોંચાડી, ખાડે ખાડે મૂકી, પછી એને વાવી, બાપુજી એનું એને એટલી કોથળી તોડી દે, અમે એમાં મૂકીએ અને પછી એમાં પાછી ધૂળ નાખીએ, ખાતર લઈ આવ્યા હોય, ખાતરનો એક સુંડો છાણિયું ખાતર નાખીએ અને પછી પાછો ડબ્બો લઈને વાળીએ જઈએ, પાણી ભરી આવીને એને 2-3 ડબ્બા પાણી પાઈએ. ત્યારે આવું બધું મોટર ને આવું બધું કંઈ વ્યવસ્થા નહોતી. અને એ વાયવા પછી પણ ભયંકર દુષ્કાળો આવ્યા. એ બધા દુષ્કાળોની અંદર પણ અમે 2 બેરલ હતા ટીપણા, એને એક ટાંકી બનાવી અને ગાડાની અંદરથી જેની ઘરે જેની વાડીએ પાણી હોય એની વાડીએથી પાણી અમે બળદ ગાડીમાં ભરી આવતા અને એમાં વોઇસ પાઇપથી કલમે કલમે જઈને એ દુષ્કાળની અંદર કલમુને બચાવી હતી. અને ત્યાર પછી પણ કલબુને, બાલતરુને બહુ સાચવા, એને પ્રેમ બહુ કર્યો. અમે, મારા બાપુજીએ ક્યારેય બગીચાનો ઇજારો આપવા ન દીધો. એ કે આ ઇજારો ન અપાય. અમે એકવાર પૂછ્યું, બાપુજી તમે કેમ ઇજારો નથી આપતા? બહુ વર્ષો પહેલાં, ત્યારે તો બાપુજી મુખ્ય હતા, કરતા બાપુજી. તો બાપુજી કે બગીચો રાખવાવાળો હોય ને એને પૈસાથી બગીચો રાખ્યો હોય, એટલે એની દ્રષ્ટિ, એ ભોગવાદની દ્રષ્ટિ આપણી કેરી ઉપર પડે, એને આ કેરીને બદલે રૂપિયા દેખાય, આવી દ્રષ્ટિ આપણા બાલતરુ ઉપર પડે, આપણા વૃક્ષ ઉપર પડે, એ સારું નહીં. આટલી સમજદારી હતી બાપુજીને પણ. પ્રકૃતિ પ્રેમી માણસ હતા, મારા છે, મોટી ઉંમરના છે મારા ફાધર અત્યારે. હવે એમણે આટલા ભાવથી બગીચા, એ વહેલી કેરી આવે ને, મોર આવે ને, ત્યાં એ કપડું બાંધી દેતા, કલરિંગ કપડું. અને અમને ને અમારા મજૂરને કહેતા કે જો આ કપડાં બાંધેલા જે કલમું છે એ મોર છે એ તોડતા નહીં, અમારે તોડવાની નહીં જ. શરૂઆતની કેરી હોય, આગતરી કેરી હોય, એ કેરીના જો બોક્સ ભરીને જવા દઈએ ને તો બહુ સારો ઊંચો ભાવ મળતો એ સમયે. પણ બાપુજી એ કેરીનો દાબો નાખતા, પકવે અને પકવા પછી ગરીબ માણસોના બાળકોને ત્યાં, ગરીબ માણસોના મહોલ્લામાં, મજૂરના મહોલ્લામાં એ બાપુજી, મારા બાપુજી કેરી વેચવા જતા, અમારી ઉપર ચડાવતા તગારા અને ખવડાવે પેલા બીજા લોકોને. આવો એમનો ભાવ હતો.
એટલે છતાં જે પ્રકૃતિ છે, પ્રકૃતિ એ તો શું છે, આ પરિવર્તન છે, પરિવર્તન તો આવતું હોય, આપણને ખબર નથી. પણ આ પહાડો છે, અહીંયા વર્ષો પહેલાં દરિયો હતો, દરિયો હતો, ત્યાં પહાડો હતા. એટલે આવા તો કેટલાય પ્રલયો જોયા છે પ્રકૃતિ. આ પવન તો એને એક સામાન્ય એવી બધી વસ્તુ લાગે. એટલે મિત્રો, બહુ ભયંકર એક તોફાન તારાજી સર્જીને વહી ગયું, અને એનું મેં આજ રિયલાઇઝ કર્યું અહીં આવીને. ત્યારે એમ થયું કે સાલું જીવનમાં, અને આ ભગવાન શું કરતો હોય છે આપણને ખબર ન હોય, કારણ કે મને એવા હજાર અનુભવ છે કે મારા જીવનમાં જે એવી ઘટનાઓ બની ને કે જે મને ગમી નહોતી બની ત્યારે, એ બધી જ ઘટનાઓ પાછળથી મેં જોયું ને 5-7 વર્ષ પછી, તો એ બધી જ ઘટનાઓમાં મને લાભ થયો હતો. હું અત્યારે વિચારું કે ત્યારે હું ફેલ ન થયો હોત તો, ત્યારે મને આમ થઈ ગયું હોત તો, ત્યારે મારો સંબંધ સચવાઈ ગયો હોત તો એમ લાગે પાછળથી કે જો એવું થયું હોત ને તો કદાચ આજે હું જે છું એ ન હોત. મિત્રો, એટલે આ એમની દ્રષ્ટિ, ઈશ્વરની દ્રષ્ટિ આમ બહુ લાંબી હોય છે, આપણી દ્રષ્ટિ બહુ ટૂંકી હોય છે. આપણે આજનું જોતા હોય છે, અને જીવનમાં છે ને દુઃખ તો એટલા બધા આવવાના જ હોય છે. આ જીવન છે, આ કંઈ મોક્ષ નથી, આ તો ભૌતિક થોડુંક નુકસાન છે. ઘણી વખત બીજું પણ નુકસાન થતું હોય, ત્યારે દુઃખ સહન કરવું કેમ, આ ભગવાન નાનપણથી આપણે પ્રેક્ટિસ આપતો હોય છે. અને જે માણસ જોજો તમે, નાનપણથી ખૂબ સંઘર્ષ કરેલો હશે, દુઃખી થયેલો હશે ને, એ માણસ મોટો થશે ને ત્યારે એનું આત્મબળ બહુ મોટું છે. અને મેઇન વસ્તુ આપણું આત્મબળ છે. બધું જ જતું રહીએ, જીવનમાં કંઈ ન રહીએ, બધી જ ભૌતિકતા જાહો જહાલી જતું રહીએ ને, ત્યારે આપણે બરાબરના જીવી શકીએ છીએ. મિત્રો, જો તમારી પાસે આત્મબળ હોય, આપણી આત્મચેતના હોય, આપણે અંદરનું ચૈતન્ય હોય તો જીવી જવાય. આપણને ચૈતન્ય જીવાડે છે, અંદરનું આત્મબળ જીવાડે છે. આ જાહોજલાઈ આ ભૌતિકતા નથી જીવાડતી. અંદરની સંપદા છે એ આપણા જીવનનો આધાર છે, બહારની સંપત્તિ છે આપણા જીવનનો આધાર નથી. કેટલાય માણસોના એવા અનુભવ છે. એક જાપાનનો કરોડપતિ માણસ, એને એમ લાગ્યું એક વખત એ હાવ રોડપતિ થઈ ગયો. એને એક પુસ્તક લખ્યું, એમાં લખ્યું કે મને એમ લાગતું હતું કે હું પૈસા અને આ સાધનો વગર જીવી ન શકું, આ સાધન આ સગવડ એ જ એના કારણે હું જીવું છું. પણ જ્યારે રોડપતિ થઈ ગયો, ત્યારે જીવન, ત્યારે જીવનનો અનુભવ થયો, ત્યારે જીવનનો સ્પર્શ થયો અને અદ્ભુત થયો. ત્યારે એ માણસે લખ્યું કે ખરેખર કોઈ આત્મબળ જેવી વસ્તુ છે, કોઈ ચૈતન્ય છે અંદરનું, એ આપણને જીવાડે છે. એટલે મિત્રો, આત્મબળને પ્રાપ્ત કરજો. અંદરનું ચૈતન્ય છે, જીવાડ છે. આ જાહોજહાલી આ સાધનો એ ભૌતિકતા છે, અને આ જે આપણને નુકસાની થઈ ને, આમાં કોઈ આપણો વાંક નથી, આપણો કોઈ વાંક જ નથી, આપણી કોઈ ભૂલ નથી. આ તો કુદરતનો એક પ્રલય કે કુદરતની એક ફૂંક હતી, અને કુદરત માટે, પ્રકૃતિ માટે, ઈશ્વર માટે આ તો બહુ સામાન્ય વસ્તુ છે. આપણું એમાં પણ ક્યાંક કલ્યાણ હશે. નરસિંહ મહેતા પત્ની મૃત્યુ પામી તો ભલું થયું, ભાંગી જંજાળ, સુખે વજ સુ શ્રી ગોપાલ. એટલે બી પોઝિટિવ, પોઝિટિવ રહેજો, હિંમત રાખજો, ટકજો ઓન હોલ્ડ. આ સમય પણ વીતી જશે. ગમે એવું દુઃખ હોય, એનું સાચું ઓસડ તો દહાડા હોય, 2-4 મહિના થઈ જશે ને પાછા ભૂલી જશું વાવાઝોડાને, અને ફરીથી કામે લાગી જશું અને ફરીથી સર્જન કરશું. જગતના તાત છીએ, આપવાવાળા છીએ, લેવાવાળા થોડા છીએ. જગત નિસર્ગની સાથે રહીએ છીએ, નિસર્ગમાંથી આપણે એટલું શીખ્યા છીએ કે ફૂલ ખીલે છે, સુગંધ પ્રસરે છે, મહેનત કરીએ તો ફળ મળે છે, ફરીથી મહેનત કરશું. અસ્તુ, જય હિન્દ, જય ભારત. સુકાઈ ગયેલી એમ કેરી લખ્યો છે આમ નમા. આ બગીચાનું બધાને ખેડૂતને એવડું મોટું દુઃખ છે ને કે કેરીને તો કોઈ હોતું જ નથી. તમે આ મારા યુટ્યુબના વિડીયોમાં જોયા હશે આ કેવો દ્રશ્યો અને કેટલું સરસ હતું આ બધું. અત્યારે તમે આ જુઓ હાલત. સ્લોપ
મને એક બાજુ દાંતે આવે છે આ આપણે કેવો બગીચો હાચવતા હે કામે લાગી ગયું છે અસલમ, હવે ગોપાલભાઈ નો ફોન હતો. ઓલી ઇલેક્ટ્રિક તો આવે ને તો વાર લાગશે, લાઈટ આવશે તો ચોમાસું આંબી જાય. તો કે આપણે પેટ્રોલ નું લઈ લઈ તો એ બેટા દૂર રહેતો પેટ્રોલ વાળી લઈ લઈ તો હાલો આગળ કહ્યું બજારમાં લેવા જ ગયા છે તો આપણે શું ચાલુ કરી દઈએ ને તો ચોમાસા પહેલાં કાંઈક ખૂચકો આવી જાય ને કર આ તમારે ચોમાસામાં પછી છે ને પછી ન થાય કાંઈ એટલે માં ઉપલી હુકાય ઉપલી ડાયરૂની હેઠી પાડવી જોઈએ ને અસલમભાઈએ બગીચા કાપવા મીડા ચાલુ કરી દીધો છે. અસલમભાઈ કેરી વીણીને દાવો નાખ્યો ને ના પાડતો તો તોય હું કવા ન પાકે તો એ દા કેરી આજે રિક્ષા ભરી ભરીને ને સેલામાં ઠેકાડી બુટિયામાં વાડિયુંમાં બધી નાખી દીધી અને હવે નવું સર્જન ડિસ્ટ્રોયને પછી સર્જન પાછું ક્રિએશન થાય છે. હવે પાછું વિષ્ણુનું કામ આવશે, હવે બ્રહ્માનું કામ આવશે, વિષ્ણુનું નહીં બ્રહ્માનું કામ આવશે. મહેશે ડિસ્ટ્રોય કરી દીધું. આવા કોક ત્રણી ખારજા જો આ એમાં કાંઈ પછી ન થાય, એને કાપવા જ પડે. એટલે આંબો અડધો પૂણો વહી ગયો ને આખો જ આંબો વહી ગયો કહેવાય. જો આંબો હા ઉડી ગયો બાજુમાંથી, પેલો હામો આંબો છે તો ઉપરથી લેવાઈ ગયો છે. જો જીગ દીધી છે આંબા હોય પવનની સામે. વિષ્ણુ, વલ્લભ બાપાએ કર્યું હતું હું બાજુમાં ઊભો રહ્યો હતો, હવે તું ઊભો રહેજે હું કરું ત્યારે, એટલે તને ખબર પડે. હો બેટા, મને પણ યાદ આવે બાપાએ એમાં કેટલી મહેનત કરી છે. હે વિષ્ણુ, નહીં બાપા એકલા કરતા કરે, અસલમભાઈ કે કોઈ નહોતું ત્યારે. પડે એવું છે બેટા, હવે તૂટી તૂટી ગયું બધું, તૂટી ગયું છે બધું. છે આને જોવો જી, ગમે નુકસાન થયું, નુકસાન થયું તમારી ઘરે ગયું અમને હું બેટા એમાં પડી જઈશ ને તું ક્યાંક. જોઈ લે જોઈ લે બેટા, એમાં લાગી જાય આંખમાં ને આંખ ફૂટી જાય દીકરા. શું નહીં લાગે, હવે આપણે વિડીયો જ ઉતારવાના છો, હવે આપણે વિડીયો જ ઉતારવાના છે. આમ હા આમ જો અહીં બેઠા બેઠા ઓલી ધાર દેખાય બાલા, હામી ઓલી ધાર જો અહીંથી દેખાતી કોઈ દી, જો આમ જો આ ધારું દેખાવા માંડી, વાવાઝોડા ધારું દેખાતી કરતી હતી. આ ખાલા કેદી પુરાય જોજી, પંદર વર્ષ હોય જાય કે વી વર્ષ હોય જાય, વી વર્ષ નો પૂરે આવવાનું થાય.
જે તમારા દાદા ઈ છે ને આમ તાકાત હતી ને એની પાસે તે ખેડૂત નહોતા ખેડૂત જ હતા બાપા પહેલેથી ખેડૂત જ છે ખેડૂત હતા પણ ઓરા કાંઈ કાંઈ મજૂર નહોતા નહીં બાપા મહેનત હાથે કરતા બેટા દાદાની પરિસ્થિતિ છે ને એટલી બધી સારી નહોતી એટલે બાપા છે ને બહુ ઓછા મજૂર કરતા હાથે મહેનત કરતા રોજ એક એક પેડ ઉગાડતા ત્યારે આ પેડ થયા છે બહુ મહેનત કરી દાદાએ આજે આપણે તાલાળા જઈને દાદા પાસે દાદાને થેન્ક યુ કહેજો દાદા તમારા વાવેલા આંબા જોઈ આવો બહુ સારા છે અને અમે ફરીથી પાછા તમારા તમે વાવેલા જેવા બનાવેલા અમને આપ્યા હતા ને એવા જ મારા પપ્પા પાછા બનાવી દેશે કહેજે હો અને હું જેવા બનાવીને તને આપું ને એવા તું તારા છોકરાઓને બનાવીને આપજે હો આમાં આપણે જો બાપાએ બનાવ્યા હતા એની કેરી હું ખાવ પછી હું મહેનત કરે એની કેરી તું ખાઈશ તું મહેનત કરીશ એની એની કેરી તારા છોકરા ખાય એવું હોય ને વાહ ભાઈ વાહ બોલી ગયા નહીં હાલે જઈ તું જો આ મીઠી સૂર્યમુખી તો આડા પડી ગયા બધા હાલો એક તું લઈ લે એક હું લઈ લો માથે ચડાવી લે પછાડ તો નહીં બસ હા જવા દો હાલો આ હું લઈ લો હાલો હાલો હા અહીંથી આપણે મિત્રો આજે 22 તારીખ આજે વાડીએ આવ્યા હતા શાકભાજી લઈ જઈએ છીએ અને આ બધા જોઈ જઈએ છીએ બગીચાનું વાવાઝોડામાં બહુ સૂત્રો બદલાઈ ગયા છે અત્યારે જીસનો આ મૂકી દે આની ઉપર લઈ લઈ લે માથેથી બસ આ શાકભાજી છે આપણું વાવેલું ઓર્ગેનિક શાકભાજી ભીંડો ગુવાર ચોરી જીવડા કોબી વાલોર જીસનું એ વીણાવ બધા કા હે મોટા ભાગનું તે વીણું.